પાલનપુર નગરપાલિકાના વિવાદિત વિકાસ નકશાને નગરજનોને માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિકાસ નકશાને પ્રજા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવતા પાલનપુરના નગરપાલિકા કચેરી પર નગરજનોની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. તાજેતરમાં જ પાલનપુર પાલિકામાં મળેલી સાધારણ સભા ભાજપના સત્તાધીશો જતા જતા વિકાસ નકશાને મંજૂર કર્યો હતો. પાલનપુરના નગરજનો માટે આજથી 60 દિવસ સુધી વિકાસ નકશા પાલિકામાં ખુલ્લો મૂકવામાં આવનાર છે, જેથી કોઈને પણ વિકાસ નકશામાં જમીન સર્વેને લગતા કોઈ સૂચન કે વાંધા હોય તો તે લેખિતમાં જાણ કરી શકે છે. 60 દિવસ બાદ સરકારમાં વિકાસ નકશો મોકલવામાં આવશે અને ત્યારબાદ સરકારની મંજૂરી મળ્યા બાદ આ નકશાનો અંતિમ નકશો માનવામાં આવશે. પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સમિતિમાં વિકાસ નકશો મંજૂર કરવામાં આવેલો, ત્યારબાદ સામાન્ય સભામાં આ વિકાસ નકશાને મંજૂરીની મહોર મારવામાં આવેલી હતી અને આ જ વિકાસ નકશાને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર ખાતે કલમ 9 અને કલમ 13 હેઠળ સાદર કરવામાં આવેલો છે અને આ પ્રક્રિયા બાદ નગરજનોને વિકાસ નકશો જોઈ શકે અને તેના સૂચિત જે વિકાસ નકશામાં પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે એ બાબતે કોઈપણ વાંધા હોય તો એ વાંધાને નગરપાલિકામાં મોકલાવી શકે તે માટે આજ રોજ નગરપાલિકામાં એને ખુલ્લો રાખવામાં આવેલો છે. આ ઉપરાંત આ વિકાસ નકશો આવતા 60 દિવસ સુધી નગરપાલિકા ખાતે ને ખુલ્લો ન રાખવામાં આવશે અને જે પણ વાંધા આવશે એ કમ્પાઇલ કરાવી અને રિમાર્ક સાથે ને ફરીથી શહેરી વિકાસ શહેરી ગૃહનિર્માણ વિભાગ ગુજરાત સરકારમાં સાદર કરવામાં આવનાર છે અને આ પ્રક્રિયા બાદ સરકારશ્રી તરફથી જ્યારે મંજૂરી મળે ત્યારે ને વિકાસ નકશો આખરી થશે અને તેનો ઉપયોગ અમલમાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં પાલનપુર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેને લઈને પાલનપુર શહેરમાં સ્થાનિક સ્તરે વિકાસ નકશાને લઈ ભાજપને કોઈ નુકસાન ના થાય તે માટે બિલ્ડરોને ખુશ રાખવા માટે ગત પાલિકા સાધારણ સભામાં વિકાસ નકશાને મંજૂરી આપવામાં આવી હતી. જોકે પાલિકાની ચૂંટણી બાદ ફરી બીજીવાર લીલા તોરણે વિકાસ નકશો સરકારમાંથી નામંજૂર થઈ પરત ફરશે તેવી ચર્ચાને પણ જોર પકડ્યું છે.